ના વડગામ અને પાલનપુરમાં પાણીની સમસ્યા હલ કરવા માટે મુકેશ્વર ડેમ અને કર્માવત તળાવમાં નર્મદાનું પાણી નાખવા માટે આજે ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. જો ટૂંક સમયમાં જ પાણીની સમસ્યા હલ નહીં થાય તો આવનાર સમયમાં ઉગ્ર આંદોલન કરવાની પણ યુવા ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે. બનાસકાંઠા જિલ્લામાં સૌથી મોટી સમસ્યા પાણીની છે. દર વર્ષે અહીં પાણીના તળ ઊંડા જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર અને વડગામ તાલુકાની અંદર પીવાના પાણીની સમસ્યાથી લોકો ત્રસ્ત થઈ ગયા છે. વડગામમાં લોકોને સિંચાઈ માટે પાણી મળી રહે છે માટે મુકેશ્વર ડેમનું નિર્માણ કરવામાં આવ્યું છે, પરંતુ હજુ સુધી વડગામ તાલુકાના ગામોને તેનો લાભ મળી શક્યો નથી. અહીં જલોત્રા ગામ પાસે 600 એકરમાં ફેલાયેલું કર્માવત તળાવ પણ આવેલું છે અને તે પણ કોરું ધાકોર છે. છેલ્લા 2 વર્ષથી વરસાદ પણ નહીવત થતો હોવાના કારણે ડેમ કે તળાવ ભરાતા નથી અને તેના કારણે આજુબાજુના 150થી પણ વધુ ગામોને પીવાના પાણીની સમસ્યાનો સામનો કરવો પડે છે. ત્યારે આજે વડગામના યુવા ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી નર્મદાના નીરથી મુકેશ્વર ડેમ અને કર્માવત તળાવને ભરવામાં આવે તો વડગામ અને પાલનપુર તાલુકામાં પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે તેમ રજૂઆત કરી છે. દિવસે દિવસે પાણીના તળ ઊંડા જતા ખેડૂતોને સિંચાઈ માટે પાણી પણ પૂરતું મળતું નથી, ત્યારે તાત્કાલિક આ નર્મદાનું પાણી ડેમ અને તળાવમાં નાખવામાં આવે તો અહીંયા ખેડૂતોની સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે તેમ છે. અગાઉ અનેક રાજકીય નેતાઓએ આશ્વાસનો આપ્યા હોવા છતાં આજ દિન સુધી અહીંના લોકોની પાણીની સમસ્યા હલ ન થતાં લોકો હવે કંટાળ્યા છે. અને જો સરકાર ખેડૂતોની રજૂઆતને ધ્યાનમાં લઈ તળાવ અને ડેમ નર્મદાના નીરથી નહીં ભરે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. અમારી રજૂઆત મુજબ તળાવ અને ડેમમાં નર્મદાનું પાણી નહીં નાખે તો સરકાર સામે બધી જ રીતે લડી લઈશું. લોકો રાજકીય રોટલા શેકે છે પણ ખેડૂતોની કોઈ વાત સાંભળતું નથી. વડગામમાં દિવસે દિવસે પાણીની તીવ્ર અછત સર્જાતા હવે ખેડૂતોની સહનશક્તિનો અંત ગયો છે. ત્યારે સરકાર હવે ખેડૂતોની સમસ્યા હલ કરવાનો પ્રયાસ નહીં કરે તો આગામી સમયમાં ખેડૂતો સરકાર સામે આંદોલનનો મોરચો માટે તો નવાઈ નહીં. રિપોર્ટર રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા. વર્ષોથી એક પાણીની સમસ્યા પાલનપુર વડગામ તાલુકાને રહેતી જ આવી છે, એનું નિરાકરણ આવતું નથી. નેતાઓ પોતાના રાજકીય રોટલા શેકવા માટે જ આવે છે. આ પાલનપુર વડગામ તાલુકામાં પાણીની ખૂબ મોટી સમસ્યામાં મુકેશ્વર કર્માવત તળાવ ભરવા માટેની અમારી માંગણી છે. અને આ કોરોનાની પરિસ્થિતિને કારણે અમે માત્ર 10 જણા જ આવ્યા છીએ, પરંતુ આવનારા સમયમાં જો સરકાર આનું નિરાકરણ ઝડપથી નહીં લાવે તો 10,000 જણને પણ લાવવા પડશે, તો અમે લાવીને ઉગ્ર આંદોલન કરવાની પણ અમારી તૈયારી છે. અમારી એક જ સમસ્યા કે પાણી આપો, પાણી આપો. કર્માવત મુકેશ્વર તળાવ. આજે અમે વડગામ અને પાલનપુર તાલુકાના ખેડૂત પુત્રો, યુવાન ખેડૂત પુત્રો આજે એક રજૂઆત લઈને આવ્યા છીએ. વર્ષોથી અમારો જે પાણીનો પ્રશ્ન ચાલી રહ્યો છે, પોલિટિક્સ જે અંદર ઇન્વોલ્વમેન્ટના કારણે અમારો પ્રશ્ન રૂંધાય અને અમે દરેક ખેડૂત મિત્રો અત્યારે રૂંધાઈ રહ્યા છીએ. અમારો વ્યવસાય ખેડૂત લક્ષી છે અને તેમજ પશુપાલનથી અમારું ગુજરાન ચાલે છે. આવનાર સમયમાં જો આ પાણીની સમસ્યા કર્માવત અને મુકેશ્વરમાં નિરાકરણ લાવવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન આપવાની ચીમકી પણ સરકારને આપીએ છીએ. અને એના માટે અમારે જમીન સ્તરે કોઈપણ જાતની લડાઈ લડવી પડશે તો અમે સરકાર સામે લડવા માટે તૈયાર છીએ. રાકેશ, ખેડૂત પુત્ર.